આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 15મી ઓગસ્ટને હવે થોડાક જ દિવસો બાકી છે તે અનુસંધાને જ વડોદરામાં ભારતના ઝંડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. વડોદરા શહેરમાં વર્ષોથી ગુજરાત બહારથી આવતા લોકો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના અનુસંધાને વડોદરામાં ઝંડા વેચવા આવતા હોય છે. તેના થકી જ તેમના ઘરનું ભરણ પોષણ ચાલતું હોય છે. વડોદરાના કોટ રોડ પર ભારતના ઝંડા વેચવાનું શ્રમજીવીઓ થકી આ શરૂ કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક એવું પણ ચોક્કસથી કહી શકાય કે દેશની આનબાન શાન એવો રાષ્ટ્રીય ધ્વજ લોકોને રોજગારી પણ પૂરું પાડી રહ્યો છે. 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે હવે નજદીક આવી રહ્યો છે. સ્વતંત્ર દિવસના નિમિત્તે જે ઉજવણી કરવામાં આવે છે, સ્કૂલ હોય કે અલગ અલગ જગ્યા પર તિરંગા લહેરાવવામાં આવે છે. તિરંગા એટલે આપણી દેશની આન બાન શાન. જ્યારે તિરંગા લહેરાતું હોય છે ત્યારે એક અલગ જ અનુભવતા હોય છે, અલગ જ ખુશી હોય છે લોકોમાં. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ગત વર્ષની જેવી રીતે જ આ વર્ષે પણ હર ઘર તિરંગા રહેશે, હર દિલ તિરંગા રહેશે, હર મન તિરંગા રહેશે અને હર સંકલ્પ તિરંગા રહેશે. તો આજે વખત પણ જે તિરંગા છે હર ઘર પર લહેરાવવાનો છે, તે નિમિત્તે વડોદરા શહેર પર જે ઓલપાદર રોડ છે ત્યારે તે જગ્યા પર તિરંગાનું જે વેચાણ છે તે શરૂ થઈ ગયું છે. એમની સાથે પણ વાત કરીશું કઈ જગ્યા છે અને તિરંગા ક્યારથી આપ વેચવાનું અહીંયા શરૂ થયું. દિવાળી પૂરા રબુડ સર્કલ તો અહીંયા છીએ, મતલબ 2 દિવસ થઈ ગયા અમે અહીંયા દુકાન લગાડતા. હવે જોવે તો આપણે અહીંયા જાવ દિવાળી પૂરા, નહીં તો ગમે તો તમે લેવો, નહીં તો ના લેવો. હવે હર ચીજનું આઈટમ છે, તમે એને ગમે તો તે લઈ શકો છો. પિન છે, હવે આપણે મોટરસાઇકલનો ઝંડો છે, મોટો ઝંડો છે. શોપિંગ માટે કિચન છે, હાથમાં પહેરવાનું ડાયમંડ છે. પ્રાઇસ તો આપણે એ વાળા 40 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા વાળા. વેચાણ કેવું થાય છે, મતલબ અહીંયા તમે 2 દિવસથી? બહુ ગયે સાલ તો બહુ મસ્ત વેચાયું છે. તિરંગા જે 15મી ઓગસ્ટ આવશે તો વધારે લોકો પણ આવશે અને લોકો અહીંયા વેચાણ લેવા માટે. અહીંયા આજે અહીંયા તિરંગા જે વેચાઈ રહ્યો છે, આજે એવા લોકો છે કે રોજ જે કમાઈને ખાતા હોય, શ્રમજીવી એટલે રોજે મહેનત કરતા હોય છે, મહેનત કરીને પોતાના પરિવાર માટે મહેનત કરતા હોય છે. જ્યારે આપ પણ અહીંયાથી પસાર થાઓ ત્યારે આપ પણ એમની જોડે જોડાઈ શકો છો અને અહીંયાથી તિરંગા લો. જ્યારે 15મી ઓગસ્ટ આવતી હોય છે તો જે જેટલા બી નગરજનો છે તિરંગા દિવસે જરૂર જ જે તિરંગા છે તે પોતાના બાઇક પર હોય, ઘર પર હોય કે પોતાની સાથે લઈને જતા હોય છે. અને જ્યારે તિરંગા લહેરાતું હોય છે ત્યારે એક અલગ જ જે અનુભવ છે તે લોકો કરતા હોય છે. તેના માટે અહીંયા જે આ દિવાળીપુરા જે કોર્ટ છે તેની પાસે આજે તિરંગાનું જે વેચાણ છે એ શરૂ થઈ ગયું છે. 2 દિવસથી આજે તિરંગા છે અહીંયા વેચાઈ રહ્યું છે. ને આપ પણ જ્યારે અહીંયાથી પસાર થતા હો તો અહીંયાથી આપ તિરંગા લઈ શકો છો. તેનાથી જે આ લોકો છે તેમને પણ મદદ થઈ શકે ને જ્યારે હવે 15મી ઓગસ્ટ આવવાનું છે. તેના માટે કહી શકાય કે તિરંગા જોઈએ તો આપણું ભારત માતા દેશનું ખ્યાલ આવતું હોય છે ને એક અલગ જ જે અનુભવ કે પ્રાઉડ કે વી આર ઇન્ડિયન, તે માટે 15મી ઓગસ્ટ પર ઉજવણી અલગ અલગ વિષય પર કરવામાં આવે છે અને અલગ અલગ તરીકે કરવામાં આવે છે. તિરંગા પણ લહેરાવવામાં આવતું હોય છે, સ્કૂલ હોય કે અલગ અલગ જગ્યા ઓફિસ હોય તેવી જગ્યા પર તિરંગા લહેરાવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ લાલ કિલ્લા પર જઈને તિરંગા લહેરાતા હોય છે અને જે બી ભારતવાસીઓ છે તેમની માટે કંઈક ને કંઈક સૂચના આપતા હોય છે. કહી શકાય કે હવે તિરંગા દિવસ આવવાનો છે તો ખૂબ જ જે ઇન્ડિયા છે, જે લોકો છે તેમનામાં ખુશી જોવા મળી રહી છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.